ધોરણ 5 ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે એમાં આપણે આજે જોઈશું કે અહીંયા આપણને મૂળાક્ષરો આપેલા છે નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરો અને અંકોમાં તૂટક રેખા દોરવાની છે હવે જો આપણે આ જેટલા બી મૂળાક્ષર અને આંકડા આપ્યા છે એને આપણે તૂટક રેખા વડે બે ભાગમાં વિભાજિત કરવાના છે હવે જે મૂળાક્ષરો થાય વિભાજિત એને જ આપણે વિભાજિત કરીશું કે જેમને વિભાજિત કર્યા પછી એ બંને બાજુથી કેવા દેખાશે સરખા દેખાશે બરાબર તે સરખું દેખાય છે આપણો પાઠ જ છે તો આપણે કોઈ પણ હવે ધારો કે આપણે અહીંયા બી આપ્યું છે બરાબર છે તો હું આ બી જે છે એ ઉપર અને નીચે બરાબર છે એને મારે બે સરખા ભાગમાં સરખું દેખાય તે રીતે મારે એને વિભાજિત કરવો છે તો હું એને ઊભી રીતે વિભાજિત કરીશ તો તે સરખો દેખાશે નહીં હું શું કરીશ તેને આડી રીતે વિભાજિત કરીશ એટલે હું એને આ રીતે આડી લીટી મારીને એને વિભાજિત કરી દઉં છું બરાબર છે હવે છે જે હવે જેને તમે ઊભી રીતે લીટી મારો કે આડી રીતે લીટી મારો એ બે સરખા ભાગમાં વિભાજિત થશે નહીં માટે જેને જેનું વિભાજન આપણે કરી શકીશું નહીં હવે એફ છે એફ મૂળાક્ષરમાં આપણને જુઓ બધી બાજુથી કશું સરખું દેખાતું નથી અને નહીં આપણે ઊભી રીતે વિભાજિત કરી શકીએ કે નહીં આડી રીતે માટે આ મૂળાક્ષર પણ કેવો છે સરખો દેખાતો નથી પછી છે ઈ આય સોરી આય આપ્યો છે આપણને હવે આયને જો આપણે વિભાજિત કરવો હોય તો હું એને આ રીતે આમ વચ્ચેથી વિભાજિત કરી શકું છું તો બંને ભાગ કેવા થઈ જશે સરખા અને તે કેવું દેખાશે સરખું દેખાશે એક્સ છે તો હું એક્સને ઊભી રીતે બી વિભાજિત કરું તો પણ વિભાજન થઈ શકશે અને આડી રીતે વિભાજન કરું તો પણ વિભાજન થઈ શકશે બરાબર છે એટલે હું એક્સને આ રીતે વિભાજન કરીશ એલ તો એલને આપણે ઊભી કે આડી રીતે વિભાજન ના જ કરી શકીએ કેમ કે એને જો આપણે વિભાજન કરીશું તો તે સરખું દેખાશે નહીં જી તો જીમાં પણ એવું છે આપણે જીને સરખી રીતે બે ભાગમાંથી વિભાજિત કરી શકવાના નથી માટે સરખું દેખાશે નહીં એચ હવે એચને પણ આપણે ઊભી રીતે વિભાજિત કરીએ તો પણ સરખું દેખાશે અને આડી રીતે વિભાજિત કરીએ તો પણ સરખું જ દેખાશે હું આ રીતે પણ વિભાજન કરી શકું અને આ રીતે બી વિભાજન બંને બાજુથી કેવું દેખાશે સરખું જ દેખાશે હવે આર બંને બાજુએ બંને ભાગ આપણે પાડીએ ભાગ પાડ્યા પછી બંને ભાગ કેવા દેખાવા જોઈએ એક સરખા હવે આર તો આરની અંદર આ કોઈ પણ ભાગ સરખો દેખાતો નથી ડબલ્યુ તો ડબલ્યુને જે હું વચ્ચેથી વિભાજિત કરીશ તો તે સરખો દેખાશે ઝેડ તો ઝેડને પણ હું આ રીતે વિભાજિત કરી શકું છું એટલે એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ઈ ઝેડ ઝેડ છે ને એક જ મિનિટ લગભગ આપણે છે ને ઝેડને સરખી રીતે વિભાજિત નહીં કરી શકીએ કેમ કે જુઓ ઝેડની અંદર કેવું થશે કે ઉપર અને નીચેનો ભાગ ભલે આપણે આ રીતે વિભાજિત કરીએ બરાબર પણ શું થશે કે આ ભાગની ઉપર ઉપરના ભાગની ઉપર હું નીચેના ભાગને ગોઠવી શકીશ નહીં કેમ કે આનું મોઢું ડાબી બાજુ છે આનું મોઢું જમણી બાજુ છે એટલા માટે એને વિભાજિત કર્યા પછી બી સરખું દેખાશે નહીં ઈ તો હું ઈને વચ્ચેથી વિભાજિત કરીશ તો એ સમાન દેખાશે એક ઉપર એક એને મૂકતા એ સરખું જોવા મળે છે હા
હવે અંક આપ્યો છે એક, તો એકને પણ આપણે વિભાજિત કરી શકીએ નહીં. હા, જો એકમાં જો ખાલી લીટી દોરીને આપી હોત તો હું વિભાજિત કરી શકી હોત, પણ અહીંયા આ પ્રકારનું આ જે તીર આપ્યું છે એના લીધે હું એને વિભાજિત કરી શકતી નથી. બે, તો બેને પણ વિભાજન કરી શકાય નહીં. ત્રણ, ત્રણ છે એને આપણે વચ્ચેથી આ રીતે વિભાજન કરી શકીએ છીએ. પછી ચાર, તો ચારને પણ આપણે વિભાજન કરી શકતા નથી. પાંચને પણ કરી શકતા નથી. છને પણ કરી શકતા નથી. સાતને પણ નહીં કરી શકીએ. આઠને આપણે આ રીતે વચ્ચેથી વિભાજન કરી શકીએ છીએ. તો હું આને ઉપર નીચે મૂકીશ તો બંને સરખું દેખાશે. નવ, તો નવને પણ હું વિભાજિત કરી શકતી નથી. સી, તો અહીંયા સીને આપણે આ રીતે વચ્ચેથી વિભાજિત કરી શકીએ. એસ, એસને પણ ના કરી શકીએ, બરાબર છે. એસને આપણે વિભાજિત કરી શકતા નથી. ચોકડી મારું છું, કેમ કે આમાં પણ ઝેડની જેમ જ થશે વિભાજન. જો કરીએ તો આ ભાગ અલગ દેખાશે ને આ ભાગ અલગ દેખાશે, બંને એકબીજા ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય નહીં. કે, તો કેને આપણે વચ્ચેથી વિભાજન કરી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની ડિઝાઇન બે સરખા ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગ પૂરો. તમારે આ વસ્તુ કરવાની છે જાતે. આમાં રંગ જ પૂરવાના છે જેમાં તમે બે સરખા ભાગમાં વિભાજિત થાય. એટલે કે ધારો કે જો તમે અહીંયા લાલ કલર લેશો તો અહીંયા પણ કયો લેવાનો? લાલ. અહીંયા પીળો તો અહીંયા પણ પીળો. અહીંયા લીલો તો અહીં પણ લીલો જ કલર લેવાનો. અહીંયા વાદળી તો વાદળી જ લેવાનો અહીંયા પણ. એટલે બંનેમાં સામસામેના એમાં કેવો કલર હોવો જોઈએ? સરખો કલર હોવો જોઈએ. તમારે જે કલર અહીંયા લેશો તે જ કલર અહીંયા પણ પૂરી દેવાના છે. એટલે બધી બાજુથી તમે જો સરખો કલર પૂરશો તો તેને વિભાજિત કરતાં આપણને કેવી ડિઝાઇન દેખાશે? સરખી ડિઝાઇન દેખાશે, બરાબર. સરખી ડિઝાઇન જોવા મળશે. આગળ પ્રશ્ન છે સાતમો, કે બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એક એવી તૂટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેનું સામેનું ચિત્ર દેખાય. હવે આની ઉપર આપણે એ રીતે તૂટક, અહીંયા જો ઉદાહરણ આપ્યું છે કે આપણે આનું આ જ આનું અહીં જે ચિત્ર છે આ બાજુનું, ડાબી બાજુનું, એ જ ચિત્ર જો મારે જમણી બાજુ જોવું હોય, બરાબર છે, આ ડાબી બાજુ, તો મારે શું કરવાનું છે? અરીસાને ક્યાં હું વચ્ચોવચ્ચ રાખીશ તો તે બંને સરખું દેખાય, બરાબર છે. અને દર્પણમાં દેખાતા તેની સામેનું ચિત્ર દોરવાનું છે આપણે. તો હવે અહીંયા રાખીએ તો અહીંયાનું જે ચિત્ર હશે ડાબી બાજુનું, એ જ ચિત્ર મને જમણી બાજુ પણ જોવા મળે છે. હવે અહીંયા જુઓ, આપણને અહીંયા દોરીને આપેલું છે. હવે આ મોઢા, બે મોઢા દેખાય છે આપણને. તો હવે આ ચિત્ર આપણને સરખું ક્યારે દેખાશે? તો આપણે અરીસાને ક્યાં મૂકીશું? તો આપણે અરીસાને જ્યારે અહીંયા મૂકીશું આ રીતે, તો એ કેવું દેખાશે? અહીંયા અરીસો મૂકીશ તો અહીંયાનું બી ચિત્ર અને અહીંયાનું બી ચિત્ર મને સરખું જોવા મળે છે. તમે જાતે અરીસો મૂકીને આ વસ્તુ કરી જોજો. આ રીતે જે તૂટક રેખા દોરી છે એમાં અરીસો મૂકી જોજો, અને પછી તમારે જોવાનું છે કે અહીંનું ચિત્ર અને અરીસાની આ બાજુનું ચિત્ર, બંને બાજુનું ચિત્ર કેવું સરખું દેખાય છે એ વસ્તુ તમારે જોવાની છે. બીજો દાખલો કે બીજી આકૃતિ, આપણે આ રીતે કઈ જગ્યાએ અરીસો આ આકૃતિમાં મૂકીએ તો તે સમાન દેખાશે. તો અહીં જુઓ, આ પગનો આટલો આકાર છે, બરાબર. આ આકૃતિ કેવી જશે? આ રીતે. તો આટલો ભાગ આપણને દેખાવો જોઈએ. આ બી ભાગ અને દેખાય છે, બરાબર છે.
એટલે આ આ રીતે જો આપણે તૂટક રેખા બનાવીશું તો આપણને એ ભાગ કેવો દેખાશે, આ તૂટક રેખાની ઉપર અરીસો મૂકીશું તો આપણને બંને ભાગ બંને બાજુના ભાગો સમાન જોવા મળશે. પછી આ ખાલી ગરદનનો જ છે તો ગરદનના જ ભાગની ઉપર આપણે અરીસો મૂકવો પડશે જ્યાં તૂટક રેખા છે ત્યાં. ચોથો પ્રશ્ન, ચોથી આકૃતિ. આમાં જો આ ગરદન અને પૂંછડીનો ભાગ છે તો આ ગરદન અને પૂંછડીને આપણે લઈ લઈએ તૂટક રેખા માટે. પાંચમી આકૃતિ છે, પાંચમી આકૃતિમાં તમે જોશો તો મોઢું અને પગ છે એટલો જ ભાગ, અને આ ભાગ છે આ અડધો ભાગ, એટલે એને આ રીતે આપણે દોરી શકીએ વચ્ચેથી. છઠ્ઠી આકૃતિમાં આપણે આ રીતની આકૃતિ જોઈતી હોય તો ક્યાં અરીસો મૂકવો પડશે આપણે? જો આમાંથી આ આટલો આમ ભાગ જાય છે આ રીતે, એટલે આપણે આ રીતે જવા દેવી પડશે આકૃતિ તૂટક રેખા. પછી આપણે આ ભાગ જોવાનો છે એટલે અહીંયા અહીંયાથી તૂટક રેખા દોરવી પડશે, એટલે આ ભાગ આપણને અરીસામાં સામે દેખાઈ જશે. પછી આવી આકૃતિ જોવા માટે અહીંયા પછી છે નવમી આકૃતિ. આ રીતે જોવાનું છે આપણે ખાલી આ જ પાર્ટ, એટલે આપણે અહીંયા વચ્ચે તૂટક રેખા આવશે. હવે આવી આકૃતિ જોવાની છે આપણે તો એના માટે આ ચિત્રમાં આપણે આ રીતે તૂટક રેખા બનાવવી પડશે. આપણે આ રીતે બે આકારો થવા જોઈએ. એટલે આમ આવશે. આપણે એને આ રીતે લેવી પડશે. આ રીતે પાંચમો પ્રશ્ન છે, અરે આઠમો પ્રશ્ન છે. નીચે આપેલા ચિત્ર આકારો પૈકી કયા ચિત્ર આકારોને અડધા ભાગમાં ફેરવતા તેના તેજ રહે છે તેની સામે સાચાની નિશાની કરો. હવે અડધો ભાગ, કોઈ પણ વસ્તુને અડધા ભાગમાં ફેરવવી, એટલે કે ધારો કે આ ડસ્ટર છે, બરાબર છે? હવે આ ડસ્ટરને મારે અડધા ભાગમાં ફેરવવું હોય તો હું એને આમથી લઈને આમ, જો આ જે છે હું આને આમ વર્તુળ દોરું તો આ કેવો થશે? પૂર્ણ ભાગ થઈ જશે. અને મારે એને અડધો ભાગ એટલે કે અહીંયાથી લઈને આમથી લઈને મારે એને અહીંયા સુધી ફેરવવી છે, તો હું શું કરીશ? આ ડસ્ટરને ફેરવી ફેરવીને ફેરવી ફેરવીને આ રીતે આ પછી આમ લાવીશ, તો શું થાય છે? આ ડસ્ટરમાં કોઈ ફેરફાર થાય છે? જો એની આકૃતિમાં ફેરફાર થાય તો એની સામે આપણે સાચાની નિશાની કરવાની નથી, પણ જો એને ફેરવતા એ આકૃતિ એમને એમ જ દેખાય તો આપણે એમાં ખરાની નિશાની કરવાની છે. હવે તે જ રીતે આપણે, હું એક પેન્સિલ, આ પેન્સિલ લઈ લઉં છું, આ કેવી બની, બંને બધી સમાન હોવી જોઈએ. અહીંયા આપણે છોલેલી છે તો હું એને અડધી મારે ફેરવવી છે, તો હું અહીંયાથી તમે
જોઈ લો અહીંયાથી આ જે અણી કાઢી છે ત્યાંથી હું એને ફેરવીશ 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 બરાબર છે હવે હું એને ફેરવું છું અડધા ભાગની અંદર બરાબર હવે અડધા ભાગમાં મેં એને ફેરવી તો ત્યારે શું થયું એની જે અણી હતી એક એક કઈ બાજુ આવી ગઈ નીચેની બાજુએ બરાબર છે આ રીતે અડધા ભાગમાં આપણે ફેરવી શકીએ છીએ તો આપણને એ જ કીધેલું છે કે નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્ર આકારોને અડધા ફેરવતા તેના તે જ રહે છે તેની સામે સાચાની નિશાની કરો હવે આ જે છે જુઓ આમાં કલર પણ બધામાં સરખા જ પૂરેલા છે અને આકૃતિ પણ બધી બાજુથી સરખી છે તો આને અડધા ભાગમાં આપણે ફેરવીએ તો આકૃતિ કેવી દેખાશે એવી ને એવી દેખાશે માટે આપણે અહીંયા કઈ નિશાની કરીશું સાચાની નિશાની પછી બીજી આકૃતિમાં પણ સેમ એવું જ છે કલર આકાર બધી બાજુથી સરખી જ છે એટલે એ પણ કેવી આવશે ખરી ત્રીજી આકૃતિ પણ આપણને દેખાઈ રહી છે તો ત્રીજી આકૃતિ પણ બધી બાજુથી સેમ જ છે હું આ ફૂલોને આમ ફેરવતી ફેરવતી લઈ જઈશ તો બધી બાજુથી એ પાછું આને આ જ વસ્તુ અહીંયા આવશે એટલે એ ત્યાં પણ કેવું આવશે ખરું ચોથી આકૃતિમાં આ વસ્તુ આ રીતે આમ ફરતી 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 ફરશે તો આ ભાગ અહીંયા આવશે ને આ ભાગ ત્યાંને ત્યાં જ રહેશે એટલે આ રીતે આ બી આકૃતિમાં શું આવશે ખરાની નિશાની જ આવશે પછી ચોરસ છે તો ચોરસ કોઈ પણ ભાવ આકૃતિ હોય તો ચોરસ કેવું છે બધી બાજુથી સમાન છે તમે એને કેટલા બી ભાગમાં ફેરવો એ આકૃતિ સરખીને સરખી દેખાવાની છે એટલે એમાં પણ સાચું આવશે પછી છે છઠ્ઠી આકૃતિ લંબચોરસ જેવી આપી છે આપણને હવે જો આ લંબચોરસ તરીકે હું આ ડસ્ટર લઉં છું આ ડસ્ટરને મારે ફેરવી ફેરવીને અહીંયા લાવવાનું છે બરાબર અડધો ભાગ એટલે હું આમ ફેરવીશ તો હું એને આમ 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 ફેરવતા 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 લઈ જઉં છું અને હું એને અહીંયા જ આવી રીતે સ્થિર કરું છું તો મને ડસ્ટર કેવું દેખાય છે એવું ને એવું દેખાય છે માટે લંબચોરસ કેવું દેખાશે સરખું દેખાશે પછી વર્તુળ છે તો વર્તુળની બધી બાજુ સરખી છે એટલે એને કંઈ પણ રીતે તમે ફેરવો એ કેવો દેખાશે સમાન ને સમાન જ દેખાશે પછી છે આ ડસ્ટરનું ઉદાહરણ આપણે હમણાં જ લઈ લીધું આ પ્રકારનો લંબચોરસ હતો એમાં એટલે આમાં પણ સાચાની નિશાની આવશે ત્રિકોણ તો ત્રિકોણને હું જો ફેરવીશ તો એ સરખી દેખાશે નહીં હું ત્રિકોણને આ ભાગ અહીંયાથી નાનો ઓછો છે આ ભાગ અહીંયાથી વધારે છે એટલે હું એને જો ફેરવીશ આમ તો એ સરખી દેખાશે નહીં માટે અહીંયા શું આવશે ખોટું પછી છે ષટકોણ છે તો ષટકોણ પણ હું જો ફેરવીશ તો આટલો ભાગ છે આટલા ભાગને હું ફેરવતી 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 આમ લઈશ તો એ પણ સમાન દેખાય છે પંચકોણમાં આવું નહીં બને પંચકોણમાં આ ત્રણ ભાગ ઉપર જશે આ એક ભાગ ઉપર જશે ને આ બે આ અણીવાળો ભાગ નીચે આવશે એટલે સમાન દેખાશે નહીં પછી ફૂલ છે ફૂલની પાંદડી ચારે બાજુથી સરખી છે એટલે એ કેવી દેખાશે સરખી જ દેખાશે પછી જો આ વ્હીલચેર જેવી આકૃતિ છે વ્હીલચેર ઉપર બેસેલો કોઈ માણસ છે કોઈ છોકરો છે તો એમાં પણ આપણે ફેરવીએ તો સરખી દેખાય નહીં પછી સરવાળાનું ચિહ્ન છે તો હું એને ફેરવીશ તો એમને એમાં જ દેખાશે એટલે ત્યાં શું આવશે ખરાની નિશાની પીને હું ફેરવીશ તો આ પીને હું જો હું ફેરવીશ તો આ રીતે થઈ જશે આ પી તો આ નિશાની કેવી આવશે અહીંયા ખોટાની નિશાની એ કેવું આવશે ખોટું આવશે પછી જો આ તીર જેવું નિશાન છે એને પણ હું ફેરવીશ તો એ ફેરવશે ફેરવાશે નહીં પછી અહીંયા ફૂલ છે ફૂલ જેવું પાંદડા છે એમાં પણ એ ફેરવાશે એવું ને એવું દેખાશે એટલે એમાં સાચું પછી આમાં જુઓ આમાં એને આ ત્રિકોણ બને છે એટલે એ પણ ખોટું જ આવશે કેમ કે એ એવી રીતે દેખાશે નહીં પછી આ ડમરુને હું ફેરવીશ તો આ ભાગ નીચે આવશે આ ભાગ આ એક અને હું આ બે નંબર આપું છું તો જો હું આને અડધું ફેરવીશ તો આ એક ભાગ નીચે આવશે પહેલો ભાગ અને બીજો ભાગ ઉપર જશે વીસમી આકૃતિમાં પણ વર્તુળ છે એટલે બધી બાજુથી કેવી રીતે સમાન રીતે ફેરવી શકાય છે એટલે એવું ને એવું જ દેખાય છે